वेलकम बैक। राज्यभरमां वरसादी माहौल छे। 24 कलाकमां राज्यना 234 तालुकामां धोधमार वरसाद पड्यो छे। सूरतना मांडवीमां सौथी वधु 8.5 इंच वरसाद पड्यो छे। तापीना सोनगढ़ नर्मदाना डेडियापाड़ामां 8-8 इंच वरसाद पड्यो छे। पंचमहालना जांबुघोड़ामां वरस्यो 7 इंच वरसाद। वलसाडना पाडीमां 6.5, नवसारीना गणदेवीमां 6 इंच वरसाद। तापीना वालोड छोटाउदेपुरना पावी जेतपुरमां 5.5 इंच वरसाद पड्यो। भरूचना अंकलेश्वर नवसारीनी चिखलीमां 5.5 इंच वरसाद। नवसारीना वांसला तापीना उच्छलमां 5.5 इंच वरसाद। द्वारकाना भांडवड नवसारीना खेरगाममां 5 इंच वरसाद पड्यो छे। पाटणना सिद्धपुर भरूचना हंसोटमां 4.5 इंच वरसाद। डांगना वगई तापीना डोलवणमां 4.5 इंच वरसाद पड्यो। सूरतना महुआ अने सूरत शहेरमां 4 इंच वरसाद पड्यो छे। भरूचना नेत्रंग सूरतना उमरपाड़ामां 4-4 इंच वरसाद। वलसाडना धरमपुर अने कपराडामां 4-4 इंच वरसाद पड्यो। મહેસાણાના વિજાપુર અને વલસાડ શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। હિતલ જોડાયા છે। હિતલ, સમગ્ર રાજ્યની પરિસ્થિતિ હાલમાં શું છે? ક્યાં કેટલો વરસાદ 24 કલાકમાં નોંધાયો છે? જી ચોક્કસ, એવું કહી શકાય કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 234 તાલુકામાં વરસાદ છે। આમાં સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના સોનગઢમાં 4.5 ઇંચ કરતા વધારે વરસાદ છે અને સોનગઢમાં ભારે વરસાદ પડતા જે ડોસાવાડા ડેમ છે એ પણ ઓવરફ્લો થઈ ચુક્યો છે। નર્મદાના દેવિયાપાડા અને પંચમહાલના જંબુઘોડામાં પણ 7 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યમાં 6 તાલુકા એવા છે કે જેમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના 27 તાલુકા એવા છે કે જેમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ છે। રાજ્યમાં 42 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ છે અને 81 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ છે। આ વખતે સૌથી વધારે છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે, કારણ કે 131 તાલુકા 234માંથી 131 તાલુકા એવા છે કે જેમાં સીધી રીતે જોવા જઈએ તો 1 ઇંચ કરતા વધારે વરસાદ છે। આજે સવારથી વાત કરીએ તો આજે સવારથી પણ 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ કરતા વધારે વરસાદ છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગની જે આગાહી છે 15 તારીખ સુધી રાજ્યમાં સારા પ્રમાણમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના જોવામાં આવી રહી છે। જી જી હિતલ, આભાર આપનો તમામ માહિતી બદલ। રાજકોટના ગોંડલમાં આજે પણ વરસાદ ગોંડલ પંથકમાં વરસી રહ્યો છે। અવિરત વરસાદ બુધવાર સવારથી સતત ચાલુ છે। વરસાદ છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો। ગોંડલ શહેર અને ગ્રામ્યમાં વરસાદથી નદી નાળા અને નાના ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે। જયેશ જોડાયા છે। જયેશ, શું છે હાલમાં પરિસ્થિતિ? સમગ્ર વિસ્તારમાં 24 કલાક દરમિયાન અવિરત પડી રહ્યો છે વરસાદ? ઠીક છે, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે, ત્યારે આજે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 2.5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગોંડલ શહેરના પંથકમાં 4 ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે। છેલ્લા ઘણા સમયથી લોકો અસહ્ય ગરમીને બપોરા વચ્ચે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે 24 કલાકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ખાસ કરીને એક બાજુ જન્માષ્ટમીનો પર્વ હોય, લોકો કાનાના વધામણની તૈયારી કરતા કરે છે, ત્યારે રાત્રિ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ગોંડલના મોવિયા, દેરડી, શ્રીનાથગઢ, બાંદ્રા, કેશવાળા, કોલીથડ, ભરૂડી, બિલિયાડા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સારા વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તેવું લાગી રહ્યું છે। હાલ પણ વરસાદ અવિરત ચાલુ છે અને ધોધમાર વરસાદ પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ। રાજકોટના જેતપુરમાં ચાપરવાડી ડેમ ઓવરફ્લો થયો। વાળાડુંગર પાસેનો ચાપરવાડી ડેમ ઓવરફ્લો થયો। ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક જાવક છે। ડેમની નીચે આવતા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાજકોટના ઉપલેટાના ગધેતળમાં આવેલ વેણુ બે ડેમ ઓવરફ્લો। ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં પાણીની આવક, સતત પાણીની આવકથી ડેમના દરવાજા ખોલાયા। ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। વેણુ બે ડેમના દરવાજા ખોલવાથી વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નાગવદર, વાંસજાડિયા, મેખાટીંબી, નીલાખાને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા।
વેણુ બે ડેમનો આ નજારો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારે પ્રમાણમાં પાણીની આવક થઈ છે. પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં લોકો આ નજારો જોવા પણ ઉમટી રહ્યા છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં સારો વરસાદ, ઉપરવાસમાં પણ સારો વરસાદ. મોજીરા ગામ પાસે મોજ ડેમના દરવાજા ખોલવા પડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. મોજ ડેમના દરવાજા ખોલતા મોજ નદી ગાંડીતૂર બની ગઈ છે. મોજીરા, ગડાળા, કેરાળા, કાકીજીયાળી અને વાડાલા સહિતના ગામોને સચેત કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મોજ ડેમના દરવાજા ખોલ્યા બાદ 3532 ક્યુસેક પાણીની આવક થઈ છે. સામે જ આવક થઈ રહી છે. તાપી જિલ્લામાં ભારે વરસાદ છે. વરસાદને પગલે નદી નાળામાં છલકાઈ રહ્યા છે, ત્યારે ડોલવણ તાલુકાની અંબિકા નદી બે કાંઠે વહેવા લાગી છે. ઓલન નદી ઉપરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા 7 ગામોને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ડોલવણ તાલુકાના પલાશિયા, આંતપુર, પંચોલ જેવા ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. બનાસકાંઠાના તરા હારીજ રોડ પર પાણી ભરાતા કાર ફસાઈ. આસલડી ડીપ પર પાણી ફરી વળતા વધી મુશ્કેલી. ઉપરવાસમાં વરસાદ થતા પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા રોડ પર પાણી ફરી વળ્યું છે. મુખ્ય રોડ પર પાણી ફરી વળતા ઘટના થરા હારીજ રોડ બંધ કરાયો. રસ્તા પર કાર પણ ફસાઈ જતા સ્થાનિકોએ તેને બહાર કાઢી હતી. તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પાણી ભરાતા રસ્તા પર કાર ફસાઈ છે. કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં 80 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે. નાના મોટા થઈને 80 રસ્તાઓ બંધ. તો આ કાર ફસાઈ હતી તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. બનાસકાંઠાના હારીજ રોડ પર પાણીમાં કાર ફસાતા તેને બહાર કાઢવામાં આવી.